નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્ય ફળમાં. 29 ઓગસ્ટ 2020 શનિવારનો શુભ દિવસ તો પ્રારંભ છે આજના શુભ પંચાંગથી. કાર્તિક વિક્રમ સંવત 2076 વર્ષા ઋતુ દક્ષિણાયન ભાદ્રપદ શુક્લ પક્ષ એકાદશી તિથિ પૂર્વાષાઢા નક્ષત્ર આયુષ્યમાન યોગ અને વિષ્ટિકરણ અને આજે ધનરાશિનો શુભ ચંદ્રમા સાંજે 7:11 સુધી ધનુરાશિના ચંદ્રમા હોવાથી આજે કોઈ પણ જાતકનો જન્મ હોય તો ભ ધ ફ અને ડ અક્ષર ઉપરથી નામ પાડવું. આજનો રાહુકાલ છે 11:12:38 સુધી. આજનો અભિજીત શુભ મુહૂર્ત છે 12:13-1:03 સુધી. તો મિત્રો, આજે એકાદશીનો ઉપવાસ છે. શાસ્ત્રમાં કીધું છે કે યથા સર્વદેવાનામ શ્રેષ્ઠ વિષ્ણુ પ્રકીર્તિતઃ તથા સર્વવ્રતાનામ ચ શ્રેષ્ઠ એકાદશી વ્રતમ. અર્થાત કે જેમ બધા જ દેવોમાં વિષ્ણુ દેવ સર્વથી પ્રથમ છે, સર્વથી શ્રેષ્ઠ છે, એમ જ બધા જ વ્રત ઉપવાસમાં એકાદશીનું વ્રત સર્વથી શ્રેષ્ઠ છે. એકાદશી વ્રત કરવાથી જીવનમાં દરેક પુણ્ય પ્રાપ્ત થાય છે, સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યોમાં સફળતા મળે છે. ભગવાનનું એક આશ્રય પ્રદાન થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશીના ઉપવાસમાં અન્ન નહીં ખાવાનું અને એકાદશીના ઉપવાસમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી મન શાંત થાય છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત થાય છે. જેથી એકાદશી આજે છે તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરો. ઘીનો દીવો કરીને પૂર્વ દિશા પર બેસીને આસન પાથરીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી જીવનમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જેથી આજના દિવસે એકાદશીનું વ્રત છે. તો પ્રારંભ છે આજના શુભ રાશિ ફળથી. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે સામાન્ય માનસિક ચિંતા રહ્યા કરશે, તણાવ થોડું રહ્યા કરશે. કોઈ વ્યક્તિની સલાહ લઈને આજે તમે કામ કરી શકો. કામકાજનો બોજ આજના દિવસે તમારા ઉપર વધી શકે, મહેનત થોડી આજના દિવસે વધી શકે, જેથી મનને ધીરજ રાખીને કાર્ય કરવું, સારી સફળતા મળશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય મનમાં ઉદ્વેગ અને ઉચ્ચાટ રહેશે, જેથી ક્રોધ ઉપર કાબુ રાખવું. તબિયતમાં સામાન્ય થાક તમને લાગ્યા કરશે અને આર્થિક સમસ્યા તમારી દૂર થશે અને ધાર્યા લાભ આજના દિવસે રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે મહેનતનું પરિણામ તમને સારું મળે, વિરોધીઓ તમારાથી દૂર થશે, પ્રેમ પ્રસંગમાં સામાન્ય મતભેદ કે વિચાર ભિન્નતા ઊભા થાય એવા યોગ છે આજના દિવસે. મન સામાન્ય ભ્રમિત રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આર્થિક સમસ્યા તમારી દૂર થશે, અણધાર્યા લાભ તમને મળશે અને કોઈ વ્યક્તિ કાવા દાવા તમારા ઉપર કરી શકતો હોય તો એનાથી તમને મુક્તિ મળે, વિરોધીઓ તમારાથી દૂર થશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ
તક તમને મળે, નવા મિત્રોનો કે નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, મહેનતનું પરિણામ આજના દિવસે સારું તમને મળે, આર્થિક સમસ્યા સામાન્ય થોડી બની રહે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે સામાન્ય પરિવાર કે કુટુંબીજનોને લઈને કઈ ચિંતા તમને થયા કરે છે. પીઠ કમરમાં સામાન્ય તમારે દુખાવો રહ્યા કરે, જેથી તબિયતને અને આરોગ્યની કાળજી આજના દિવસે ખાસ રાખવી. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજે કોઈ પણ કાર્યમાં રોકાણ કરવું નહીં, કોઈના ઉપર વિશ્વાસ જલ્દીથી કરવો નહીં, નહીં તો આજે તમે ચિંતામાં રહી શકો. સામાન્ય આજના દિવસે તમને કોઈ નિર્ણયને લઈને કન્ફ્યુઝન રહ્યા કરશે, જેથી કોઈ વ્યક્તિની સલાહ લઈને આજના દિવસે કાર્ય કરવું અને કોઈ પણ કાર્યમાં કે કોઈ વ્યક્તિની સલાહ લઈને કાર્ય કરવું, કોઈ રોકાણ આજના દિવસે કરવું નહીં. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય, આકસ્મિક ધન લાભ રહે અને આનંદદાયક દિવસ પસાર થાય, મહેનતનું પરિણામ તમને સારું મળે, વ્યવસાયમાં આજના દિવસે કીર્તિ અને યશ તમને સારો મળે અને વ્યવસાયમાં કાર્યક્ષેત્રમાં આજના દિવસે આર્થિક લાભ તમને સારા મળે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે સામાન્ય તબિયત થોડી મધ્યમ રહે, કોઈ નવી વસ્તુમાં આજે તમે રોકાણ કરી શકો અને નવી યોજના આજના દિવસે સાકાર થાય, મન ખુશ રહે અને આનંદદાયક દિવસ પસાર થાય અને આજના દિવસે દરેક રોજના કામમાં તમે વ્યસ્ત રહો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે તબિયતને લઈને થોડી થાક તમને વધારે લાગે. સામાન્ય આજનો દિવસ આળસુ થોડું રહ્યા કરે, પણ મહેનત કરવાથી તમને સફળતા મળશે. કામકાજમાં ઢીલાશ રહેવાથી કોઈ વ્યક્તિ કે કોઈ કલીન વ્યક્તિ દ્વારા તમને સાંભળવા મળે અને તમારી ટીકા આજના દિવસે થાય, જેથી કામકાજ પર ધ્યાન આજના દિવસે અવશ્ય રાખવું. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ખર્ચાળુ રહ્યા કરે, ટૂંકી મુસાફરી કે પ્રવાસ કોઈ કામકાજને લઈને થાય, કોઈ વાદ વિવાદ થઈ શકે જેથી મનને શાંત રાખવું અને કોઈ ચિંતા હોય તો ચિંતામાંથી આજના દિવસે તમને મુક્તિ મળે, મહત્વપૂર્ણ નિર્ણય આજના દિવસે લેવાય અને સાહસિક કાર્યોમાં આજના દિવસે તમને સારી સફળતા મળે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે સામાન્ય પરિવાર કે કુટુંબીજનોની કોઈ ચિંતામાં વધારો થાય, મનમાં તણાવ થોડું રહ્યા કરે અને મનમાં બેચેની રહ્યા કરશે, જેથી મનને શાંત રાખવું અને ધીરજ રાખવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ના આજ જપ કરવાથી તમને આજના દિવસે તમને સારી સફળતા મળે. તો હા તો મિત્રો, 12 રાશિઓનું શુભફળ દરેક મિત્રોને. જય શ્રી કૃષ્ણ.